ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશને ઇન્દોર વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનું આગમન થતાં તેને સાંસદ રાજેશ ચુડાસમા તથા ચુનીભાઈ ગોહિલના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરના દર્શન માટે ભક્તોને સુવિધા મળી રહે તે માટે મહામણા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ઇન્દોરથી રવાના કરવામાં આવી હતી, જે વેરાવળ રેલવે સ્ટેશને આવી પહોંચતા તેનું સાંસદ તથા સ્થાનિક રહીશો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આપણા વિસ્તાર ઉપર ભગવાન સોમનાથ દાદાની હરહંમેશ મહેર રહી છે. સાથે સાથે માં જગદંબા ગિરનારમાં બિરાજે છે ત્યારે અમે અને મનસુખભાઈ માંડવિયા તેમજ ચુનીભાઈ ગોહિલ દ્વારા પિયુષ ગોહિલજીને બે દિવસમાં સતત એમની ઓફિસનો કોન્ટેક કરી, એમનો કોન્ટેક કરી અને જૂનાગઢ સ્ટોપેજ માટે અમે વિનંતી કરી છે. ત્યારે હું તમને ખાતરી આપું છું કે જૂનાગઢ પણ આ ટ્રેનનો સ્ટોપેજ થઈ જશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જે નવી શરૂ થઈ માલવા એમના સ્વાગત માટે આજે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં તમામ લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે, પિયુષ ગોયલજીના નેતૃત્વમાં રેલ વિભાગ કામ કરી રહ્યો છે. ત્યારે હું આદરણીય નરેન્દ્રભાઈ તેમજ પિયુષ ગોયલજીનો ખૂબ ખૂબ અમે બંને સાંસદો આ વિસ્તારમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચુનીભાઈ ગોહિલ પણ છે અને લોકસભાના સાંસદ તરીકે મને લોકોએ ચૂંટીને મોકલ્યો ત્યારે હું એમનો અમારા બંને વતી સોમનાથ અને જૂનાગઢની પ્રજા વતી ગીર સોમનાથ જિલ્લાની પ્રજા વતી આદરણીય નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મહાદેવ તુ મહાદેવ, મહાદેવથી મહાદેવના દર્શન માટે લોકોને મહાકાલના દર્શન કરી શકે, સોમનાથના દર્શન કરી શકે એ વ્યવસ્થા કરી અને આ વિસ્તારના ટુરિઝમને, આ વિસ્તારના ગીર ફોરેસ્ટ વિસ્તારને પણ ખૂબ મોટો લાભ થવાનો છે. અને જે મુસાફરો છે એમને એક નવી ટ્રેન મળી એ માટે નરેન્દ્રભાઈ અને પિયુષ ગોયલજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.